આજે આપણે ફરી એકબીજાને મળી રહ્યા છીએ તો આજની આપણી કવિતા છે છપ્પા જે અખા ભગતની લેખિત છે અખાએ સમાજ પ્રત્યે ચાપખા માર્યા છે ખૂબ કે સમાજના જે ખોટા દંભ કરતા હોય છે એના વિશે આજે આપણને જાણવા મળે છે અને પહેલાં આપણે થોડું કવિનો પરિચય પણ મેળવી દીધો છે કે અખાનો જન્મ ક્યાં થયો હતો એમની કઈ કઈ કૃતિઓ છે એના વિશે પણ આપણે માહિતી મેળવી લીધી છે તો આજે અખાની કવિતામાં આપણને સમાજમાં જે દંભ આચરે છે ખોટી માન્યતાઓમાં જીવે છે એના વિશે વાત કરે છે અખો કહે છે કે તિલક કરતાં ત્રેપન વરસ વીતી જાય છે જ્યાં નદી નાળા તળાવ જોયા કે તરત ડૂબકી મારી અને એવું કહે છે કે ચાલો મારા પાપ ધોવાઈ ગયા તો એ વાત ઉપર પણ એ વાત કરશે બીજું કે આંધળો સસરોને વહુ કહે છે કે આંધળો સસરો છે અને એનો ઘૂંટો તાણીને એની લાજ કાઢીને વહુ ફરે છે તો એ કંઈ ન્યાયની વાત કહેવાય તો કહે છે કે સસરો આગળ પણ વહુ તો દેખતી છે ને એટલે આ જે સમાજના ખોટા નીતિ નિયમો છે એના વિશે કવિ ખૂબ આપણને સરસ રીતે સમજાવી ગયા છે બીજું કહે છે કે ભગવાનની મૂર્તિ પથ્થરમાંથી મૂર્તિ તો માણસ જ બનાવે છે અને ફરી એ જ માણસ મંદિરમાં એની સ્થાપના કર્યા પછી બે હાથ જોડીને માગવા જાય છે કે મને તમે કંઈક આપો તો આખો એના વિશે પણ ખૂબ હાસ્યાસ્પદ વાત કરે છે કે તમે જ ભગવાનને બનાવો છો અને ફરી તમે એની પાસે માગવા જાઓ છો તો આ વાત પણ આખાને યોગ્ય લાગતી નથી તો આ રીતે અખા ભગતે ખૂબ સરસ રીતે સમાજમાં જે ખોટા દમ આચરે છે ખોટી ભક્તિ કરે છે માત્ર દેખાડો જ કરે છે એના વિશે વાત કરી છે કે છે કે કથા સાંભળવા વર્ષોના વર્ષો જાય છે પણ છતાં એનામાં એના જીવનમાં એ આચરણ આવતું નથી એ જીવનમાં એનું સાચું જ્ઞાન આવતું નથી કે એનો સમાજમાં એ ઉપયોગ પણ કરતા નથી તો આ વાતની અખાએ ખૂબ સરસ આપણને રજૂઆત કરી છે તો ચાલો હવે આપણે કવિતાને વાંચતા જશું અને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ મિત્રો આ વિડિયોમાં વાત કરીશું જ્ઞાનના વડલા તરીકે ઓળખાતા ઉત્તમ છપ્પાકાર અખા ભગત વિશે અખા ભગતનો જન્મ પંદરસો એકાણુંમાં જેતલપુરમાં થયો હતો અખા ભગતના પિતાનું નામ રહ્યાદાસ જન્મે અને ઉછેરે તેઓ વૈષ્ણવ હતા તેમના ગુરુનું નામ ગોકુળનાથ હતું તેઓ સૌથી મોટા વેદાંતિક કવિ હતા ઉમાશંકર જોશીએ તેને કબીરનો નનેરો ભાઈ તરીકે સંબોધ્યા હતા તેમનું મૂળ નામ અક્ષયદાસ સોની તેમનું વખણાતું સાહિત્ય છપ્પા છે તેઓ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના શંકરાચાર્ય તરીકે ઓળખાય છે અખાએ જેતલપુરથી આવીને અમદાવાદ વસવાટ કર્યો હતો આજે પણ ખાડિયાની દેસાઈની પોળનું એક મકાન અખાના ઓરડા તરીકે ઓળખાય છે જીવનના શરૂઆતના ગાળામાં તેઓ સોનીનો વ્યવસાય કરતા અખાએ ધર્મની શોધ કરી પણ દરેક જગ્યાએ પાખંડ જોવા મળ્યો દુનિયાના દંભ અને પાખંડ જોઈને તેમનું મન કકળી ઉઠ્યું અખાના ચાપખા જેવા છપ્પાની તેની વિશેષતાઓ ગુજરાતી ઉપરાંત હિન્દી અને વ્રજ ભાષામાં પણ છે તેમણે કુલ સાતસો છેતાલીસ છપ્પા લખેલા છે જે ચુમ્માલીસ અંગમાં અને આ અંગોને મુખ્ય ચાર અંગમાં વહેંચી શકાય દોષ નિવારક ગુણગ્રાહક સિદ્ધાંત પ્રતિપાદક ફૂલ પ્રતિપાદક અંગવર્ગ અખાની રચના પંચીકરણ અખે ગીતા વિચાર સંવાદ ગુરુ શિષ્ય સંવાદ અનુભવ બિંદુ બ્રહ્મલીલા કેવલ્ય ગીતા અખાના છપ્પા અખાના પદ આ મુખ્ય રચનાઓ છે અખાના કેટલાક જાણીતા છપ્પા છે જેમ કે તિલક કરતા ત્રેપન થયા એક મૂરખને એવી ટેવ આંધળો સસરોને સરગટ વહુ છપ્પા એ અખાનું સૌથી લોકપ્રિય સ્વરૂપ છે પંચીકરણ અખાની સૌ પ્રથમ કૃતિ છે અખે ગીતા એ ગુજરાતી તત્વજ્ઞાન કવિતાનું ઉચ્ચ શૃંગ છે અનુભવ બિંદુ એ એક ગંભીર રમણીય ખંડકાવ્ય છે સ્વામી સ્વયં જ્યોતિ કહે છે કે અખો એ વેદાંતિક કવિ શિરોમણી છે કટાક્ષ કવિ તરીકે અખો નર્મ મર્મનો કવિ છે તે જ્ઞાનનો વડલો છે ઉમાશંકર જોશીએ અખાને કાંતદ્રષ્ટા કવિનું બિરુદ આપેલ છે તેની બીજી મહત્ત્વની કૃતિમાં બાર મહિના સાખીઓ અતિ પ્રચલિત છે અને છેલ્લે વાત કરીએ તો તે મુઘલ સમ્રાટ જહાંગીરનો સમકાલીન હતો તેમનું મૃત્યુ સોળસો છપ્પનમાં અમદાવાદમાં થયું હતું તેઓ સત્તરમી સદીમાં થયા હતા ગુજરાતી જેનો કોડ નંબર છે બસો ને સાત જેના કવિ છે અખા ભગત અને આજે આપણે ભણી રહ્યા છીએ છપ્પા તો આગળ આપણે અખા ભગતની માહિતી મેળવી લીધી છે હવે અખા ભગતે સમાજમાં કેવા ચાબખા માર્યા છે એની વાત આપણે આપણે આ કવિતામાં જોવા મળે છે જાણીએ છીએ કે કોઈ ને કોઈ કારણસર લોકો ઈશ્વરને પૂજે છે કોઈ મંદિરમાં કોઈ મસ્જિદમાં કોઈ દેવળમાં કોઈ પારસી અગિયારીમાં તો કોઈ ઘરમાં દરેકની પૂજા કરવાની રીત પણ જુદી જોવા મળે છે પોતાના ધર્મ પ્રમાણે એ રીતે જુદી હોય એ માની શકાય પરંતુ એક બાબત સર્વસામાન્ય છે કે એમાં સાચી શ્રદ્ધા ભક્તિભાવ હોવા જોઈએ ભાવ વિનાનું બધું નકામું એમ કહીએ ત્યારે એમાં ભક્તિ પણ આવી જાય છે સાચી શ્રદ્ધા અને ભક્તિભાવ વિનાની ક્રિયાઓ કર્મ અને પ્રવૃત્તિઓ કે આચરણો ધર્મને નામે ઢોંગ તરીકે ઓળખાય છે એવી મહેનત નકામી છે કારણ કે સાચી શ્રદ્ધા અને ભાવના વિના ઈશ્વરનું જ્ઞાન સમજાતું નથી અને ઈશ્વર દર્શન પણ થતું નથી આ વિષય પર અનેક કવિઓએ કટાક્ષ વ્યંગ્ય અને પ્રહાર કરતી કૃતિઓ લખી છે તો આજે આપણે એક એક પંક્તિની સમજણ જોતા જઈએ છીએ અને કવિ શું કહેવા માગે છે એનો ખ્યાલ પણ મેળવીએ છીએ તિલક કરતા ત્રેપન થયા જપમાળાના નાકા ગયા તીરથ ફરી ફરી ચરણ તોયને પહોંચતો શરણ કથા કાન અખા થાકરણ બ્રહ્મ જ્ઞાન કવિ સરસ મજાનો સમાજ પ્રત્યે કટાક્ષ બતાવ્યો છે કે છપ્પામાં અખાએ શ્રદ્ધાને ભક્તિના નામે ઘેર ઘેર જોવા મળતા દંભ બાહ્યાચાર આચરણની વાત કરી છે કવિ કહે છે કે તિલક કરવું માળા ફેરવવી તીર્થયાત્રા કરવી કથા સાંભળવી એ બધા ધર્મના આચારો છે પણ તેમાં સાચા હૃદયની ભક્તિ ભળે તો જ એ સાર્થક કહેવાય એ વિના એવા આચરણો માત્ર દંભ લાગે છે તિલક કરતાં ત્રેપન વર્ષ પૂરા થઈ ગયા માણસને રોજ તિલક કરતાં જોઈએ છે એના આજે એને વર્ષો એટલે કે ત્રેપન વર્ષ પૂરા થઈ ગયા માળા ફેરવતા મણકાના નાકા ઘસાઈ જાય છે તીર્થ કરીને પગ થાકી જાય અને કથા સાંભળી સાંભળીને કાન ફૂટી જાય તો પણ ઈશ્વરનું શરણું કે હરિદર્શન ઈશ્વરનું જ્ઞાન સાચું જ્ઞાન તેને મળતું નથી કારણ કે સાચી શ્રદ્ધા અને ભક્તિભાવ વિનાના એ બધા ધર્મને નામે ચાલતા દંભના આચરણો છે મોરાર બાપુની કથા દર વર્ષ બેસાડતા હોય દર વર્ષ સાંભળતા હોય છતાં એ જે જ્ઞાન આવવું જોઈએ જીવનમાં એનું આચરણ થવું જોઈએ જો એ ન થતું હોય તો કહેવાનો મતલબ શું છે કે સાંભળ્યું એ પણ બધું નકામું જ છે આપણે ત્યાં સુધી પહોંચ્યા અને પગ ઘસાયા એ પણ નકામા જ છે તો કવિ અખો આ રીતે સમાજને ખૂબ કટાક્ષના રૂપમાં કહી રહ્યો છે બીજી પંક્તિમાં છે કે એક મૂરખને એવી ટેવ પથ્થર એટલા પૂજે દેવ પાણી દેખી કરે સ્નાન તુલસી દેખી તોડે પાન એ અખા બહુ ઉત્પાદ ઘણા પરમેશ્વરે ક્યાંથી વાત તો આ છપામાં અખાએ ધર્મના નામે ચાલતા ઢોંગ અને અંધશ્રદ્ધાના જુદા જુદા દ્રષ્ટાંતો આપ્યા છે કેટલાક લોકો ભગવાન માનીને એ દરેક પથ્થરને પૂજે છે દરેક નદી નાળાએ સ્નાન કરી શુદ્ધ થયા હોવાનું ખોટો સંતોષ અનુભવે છે અને કેટલાક લોકો તુલસીનું પાન તોડી તેનો મહિમા બતાવે છે આ ત્રણેય દ્રષ્ટાંતમાંથી ખરેખર તો માણસની અંધશ્રદ્ધા અને મૂર્ખતા જ પ્રગટ થાય છે સાચી ભક્તિ અને શ્રદ્ધા વિનાના આવા પ્રયત્નો એમાંથી કોઈ પણ હેતુ સિદ્ધ થતો નથી માટે તેવી ખોટી ધાંધલને કવિ બહુ કહે છે તુલસીમાં ભગવાન પથ્થરમાં ભગવાન નદી નાળે સ્નાન કરીને ભગવાન મેળવવાના પ્રયત્નો માણસના ખોટા વલખા છે પરમેશ્વર તો એક જ છે અને તે સર્વત્ર છે પછી આ જુદા જુદા વ્યર્થ વલખા શા માટે મારવા જોઈએ તેથી જ કવિને આશ્ચર્ય થાય છે કે ઘણા પરમેશ્વરે ક્યાંય ક્યાંની વાત એમ કઈ કવિ લોકોને ઘણા પરમેશ્વરની માન્યતા ખોટી ઠેરવે છે કવિ કહે છે કે માણસ માણસ જ પોતે પથ્થરમાંથી મૂર્તિ બનાવે છે અને એ જ માણસ એ પથ્થરની મૂર્તિ પાસે જઈને માગે છે તો આ કેવું હાસ્યાસ્પદ લાગે કે માણસ જ પોતે ભગવાનને બનાવી રહ્યા છે અને એ જ ત્યાં જઈને માગે છે એટલે કવિ આ બધી બાબતમાં સમાજને ઘડવાની વાત કરે છે આંખનું કાજળ ગાલે ઘસ્યું ઊંડો કુવો ને ફાટી બોખ શીખ્યું સાંભળ્યું સર્વે કવિ કહેવા માંગે છે કે સાચી સમજણ વિનાની ભક્તિ કથા સાંભળવાની ઘેલછા નકામી છે દેખાદેખી કથા સાંભળવા જવું એ આંધળું અનુકરણ છે કશું ફળ મળતું નથી પડોશી જાય છે અને આપણે પણ સાથે જઈએ પુણ્યનો પુટલા બાંધી લીધા એવું મનમાં ખોટો ભ્રમ હોય છે લોકોમાં એ સમજાવવા માટે કવિ આંધળો સસરોને સરંગટ વહુ દ્રષ્ટાંત આપે છે કવિ કહે છે કે આજે ઘૂંઘટા તાણવાની પ્રથામાં હવે સસરા પોતે આંધળા છે અને એની સામે બહુ ઘૂંઘટ તાણીને જાય છે તો એ કઈ વાત થઈ કે સસરાને તો દેખાતું જ નથી તો કોની એ ઘૂંઘટ તાણે છે એ રીતે કવિ કહે છે કે સસરો તો આંધળો છે પણ વહુ ઘૂમટા ઘૂમટા તાણેલી હોવાથી છતી આંખે આંધળી છે એવા બે સસરા વહુ દેખાદેખીથી કથા સાંભળવા જાય અને કથામાં આવતી વિગતને સાચા અર્થમાં સમજે નહીં અને તેથી જો ગેરસમજ ઊભી કરે તો આંખનું કાજળ ગાલે ઘસવા જેવી હાસ્યાસ્પદ સ્થિતિ થાય છે કે કાજળનું સાચું સ્થાન ક્યાં છે તો કે આંખોમાં એની આંજળાથી આંખોની સુંદરતા વધી જાય છે પણ જો એ આંખનું કાજળ ગાલે ઘસો તમે તો હાસ્યાસ્પદ થઈને ઊભા રહો છો એવી વાત છે છેલ્લી પંક્તિમાં કવિ વિશેષ ધ્યાન દોરે છે કે કૂવો ઊંડો હોય ડોલ તળિયેથી કાણાવાળી છે કે ફાટેલી હોય તો પાણી ભરલી ડોલ ઉપર આવતા સુધીમાં પાછી ખાલી જ થઈને આવવાની છે એ છે કે ઊંડા કૂવામાં જો આપણે તૂટેલી ડોલ નાખીએ તો એ ખેંચતા ખેંચતા તો પાણી એમાંથી ખાલી થઈ જવાનું છે કહેવાનો મતલબ છે કે તમે જે જ્ઞાનરૂપી સાગરમાં જાઓ છો જ્ઞાન મેળવવા જાઓ છો પણ એ લીધા પછી ઘર સુધી પહોંચતા તો એ તમે ભૂલી જાઓ છો વિસરાઈ જાય છે તો એનો મતલબ તો એવો થાય છે કે ડોલ ઉપર આવતા હોતા તો ખાલી થઈ ગઈ છે ત્યારે કૂવાનું પાણી પાછું કૂવામાં જ પડી ગયું હોય જેમ પાણી પીનાર સુધી પહોંચે નહીં અને બધી મહેનત નકામી જાય તેમ સાચી સમજણ વગર કથાકારે કરેલી વાત કે આપેલું જ્ઞાન સાંભળનાર સુધી પહોંચે નહીં કથામાં જઈ ને સાંભળેલું નકામું જાય અને કથાકારે શીખવા શીખવાનું હોય એ તો શીખી શકતા નથી તો પછી કવિ કહે છે કે શીખ્યું સાંભળ્યું સર્વે ફોગટ કોઈ જ કામનું નથી આ રીતે સાચી સમજણ વિનાની દેખાદેખીથી કરેલી બધી પ્રવૃત્તિ બધી ભક્તિ નકામી જાય છે તો આ રીતે સરસ મજાનું આ કાવ્યમાં કવિએ સમાજ પ્રત્યેનો કટાક્ષ જે દંભ ખોટો દેખાડે છે ખોટી લોકોની દેખાદેખીમાં જ ભક્તિનો ડોળ કરે છે એના ઉપર સરસ મજાની કવિએ કટાક્ષ કરીને આપણે વાત સમજાવવાનો પ્રયત્ન કર્યો છે થેન્ક યુ